નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથની અંદર. આજે આપણે ભણીશું સંખ્યા પદ્ધતિ, એટલે કે નંબર સિસ્ટમ. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે એક સંખ્યામાંથી, એટલે કે વન નંબરમાંથી 8 બાદ કરી, એટલે કે 8 સબટ્રેક્ટ કરી, એટલે કે 8 માઇનસ કરી, 5 વડે ભાગીએ, એટલે કે 5 વડે ડિવાઈડ કરીએ, અથવા ઓર તે જ સંખ્યામાં તેની તે જ સંખ્યામાં 13 ઉમેરી, એટલે કે 13 એડ કરી, એટલે કે 13 પ્લસ કરી 8 વડે ભાગીએ, એટલે કે 8 વડે ડિવાઈડ કરીએ, 8 વડે ડિવાઈડ કરીએ તો જવાબ સરખા આવે છે, એટલે કે આન્સર સેમ આવે છે, એટલે કે આન્સર ઇક્વલ આવે છે. તો તે સંખ્યા શોધો, એટલે કે તે નંબર ફાઇન્ડ કરો, અને વિકલ્પો આ રીતના છે, આ રીતના છે 52 42 43 45, એટલે કે 52 42 43 એન્ડ 45. હવે આગળ, સૌ પ્રથમ તો ધારો કે સપોઝ કોઈ એક સંખ્યા ફરીથી એકવાર, સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ ધારો કે સપોઝ કોઈ એક સંખ્યા x છે. આગળ આ x માંથી આ 8 બાદ કરવાના છે, એટલે સબટ્રેક્ટ કરવાના છે, એટલે કે ઘટાડવાના છે. ફરીથી એકવાર, આ x માંથી આ 8 ને બાદ કરવાના છે, એટલે ઘટાડવાના છે, એટલે સબટ્રેક્ટ કરવાના છે. હવે આગળ આ આખાને, એટલે કે વહોલને, એટલે કે એક્સ ઓછા 8 ને, એટલે કે એક્સ માઇનસ 8 ને, 8 ને આ 5 વડે ભાગ આપવાનો છે, આ 5 વડે ભાગ આપવાનો છે, એટલે કે 5 વડે ડિવાઈડ કરવાનું છે, 5 વડે ડિવાઈડ કરવાનું છે. હવે આગળ તે જ સંખ્યામાં, એટલે કે આની આ જ સંખ્યામાં, એટલે કે આ x માં આ 13 ઉમેરવાના છે, આ 13 ઉમેરવાના છે, એટલે કે 13 એડ કરવાના છે, 13 એડ કરવાના છે, 13 પ્લસ કરવાના છે, 13 પ્લસ કરવાના છે. હવે આગળ, આ આખાને, એટલે કે વહોલને, એટલે કે સમગ્રને, એટલે કે x વત્તા 13 ને, એટલે કે x પ્લસ 13 ને આ 8 વડે ભાગ આપવાનો છે, આ 8 વડે ભાગ આપવાનો છે, આ 8 વડે ભાગ આપવાનો છે, એટલે કે 8 વડે
ડિવાઈડ કરવાનું છે. આ 8 વડે ડિવાઈડ કરવાનું છે. 8 વડે ડિવાઈડ કરવાનું છે. હવે આગળ આ બંને વસ્તુ સમાન સરખી એટલે કે ઇક્વલ થાય છે. ફરીથી એકવાર આ બંને વસ્તુ સમાન સરખી એટલે કે ઇક્વલ થાય છે. મતલબ કે આનો જવાબ અને આનો જવાબ સરખો આવે છે ઇક્વલ આવે છે. મતલબ કે સૌપ્રથમ આપણને આ સમીકરણ કે ઇક્વેશન મળશે. સૌપ્રથમ આપણને આ ધીસ સમીકરણ કે ઇક્વેશન મળશે. હવે આગળ આપણે આ સમીકરણમાંથી આ એક્સનું મૂલ્ય શોધવાનું છે. મતલબ કે એક્સની જગ્યાએ શું આવે તેને શોધવાનું છે. આ એક્સની જગ્યાએ શું આવે તેને શોધવાનું છે. અને તેના માટે અહીંયા હિયર ચોકડી ગુણાકાર કરવો પડશે. એટલે કે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવો પડશે. એટલે કે ક્રોસ પ્રોડક્ટ કરવો પડશે. એ સૌપ્રથમ અહીંયા માટે એટલે ધેરફોર એટલે તેથી લખાશે. પછી આગળ અહીંયા ડાબી સાઈડ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ આ 8 ગુણ્યા આ એક્સ ઓછા 8 આવશે. ફરીથી એકવાર ચોકડી ગુણાકાર કરતા આ બાજુ ડાબી સાઈડ આ 8 ગુણ્યા આ x ઓછા 8 આવશે. આગળ આ ઇક્વલ પછી આ બાજુ જમણી સાઈડ રાઈટ હેન્ડ સાઈડ આ 5 ગુણ્યા 5 ગુણ્યા આ x 13 થશે. મતલબ કે આવશે આ બાજુ આ 5 ગુણ્યા x 13 થશે. મતલબ કે આવશે. હવે આગળ આ માટેનો તેથી ધેરફોર. હવે આગળ આ 8 અને x નો ગુણાકાર 8x થાય. મતલબ કે 8 ગુણ્યા x ને ઇન શોર્ટમાં 8x એમ લખાય. એટલે કે 8x એમ લખાય. પછી આ માઇનસ. પછી આગળ આ 8 અને આ 8 નો ગુણાકાર કરવાનો રહેશે. એટલે આ ગુણાકાર 8 8 64 થશે. એટલે કે 64 થશે. આગળ આ ઇક્વલ. પછી આગળ આ 5 અને x નો ગુણાકાર 5x થાય. મતલબ કે 5 ગુણ્યા x ને ઇન શોર્ટ 5x એમ લખાય. પછી આ +નો +, વત્તા. પછી આગળ અહીંયા આ 13 અને 5 નો ગુણાકાર કરવાનો રહેશે. એટલે આ ગુણાકાર 13 5 65 થાય. 13 5 65 થાય. એટલે 65 થાય. હવે આગળ આ 5x એટલે +5x કહેવાય. એટલે કે ધમણ 5x કહેવાય. એટલે કે +5x કહેવાય. હવે આગળ આ 5x
અમે આ ઓછા 64 ને આ બાજુ લાવવાના છે, મતલબ કે આ બંને ની સાઈડ ચેન્જ કરવાની છે, સાઈડ ચેન્જ કરવાની છે એટલે આગળ માટે માટે સૌપ્રથમ તો આ 8x ના આડે 8 આ 8x ના 8x સૌપ્રથમ આ 8x ના 8x SPDC લખા છે. આગળ આ વત્તા 5x આ બાજુ આવે તો ઓછા 5x થઈ જાય. ફરીથી એકવાર આ ઓછા આ વત્તા 5x વત્તા 5x આ બાજુ આવે સાઈડ ચેન્જ કરે તો ઓછા 5x થઈ જાય, એટલે કે માઇનસ 5x થઈ જાય. મતલબ કે ચિહ્ન બદલાય જાય, મતલબ કે વત્તાનું ઓછા એટલે કે માઇનસ થઈ જાય. આગળ આ ઇક્વલ નો ઇક્વલ, પછી આગળ આ વત્તા 65 આ વત્તા 65 વત્તા 65 આ વત્તા 65 આગળ આ ઓછા 64 આ બાજુ આવે સાઈડ ચેન્જ કરે તો વત્તા વત્તા 64 થઈ જાય. ફરીથી એકવાર ઓછા 64 આ બાજુ આવે તો વત્તા 64 થઈ જાય. આગળ માટે માટે જુઓ આ 8 વખત એક્સ માંથી આ 5 વખત x ઘટે 12 થાય, સબટ્રેક્ટ થાય તો આપણી પાસે 3 વખત x બચે, એટલે કે 3x બચે, એટલે કે 3x બચે, 3x બચે, મતલબ કે 12 બાકી 3x થાય, સબટ્રેક્શન 3x થાય. પછી આગળ આ ઇક્વલ નો ઇક્વલ, હવે આગળ આ વત્તા 65 અને વત્તા 64 બરાબર ઇક્વલ વત્તા 129 થાય. ફરીથી એકવાર આ વત્તા 65 વત્તા 64 બરાબર ઇક્વલ વત્તા 129 થાય. કઈ રીતે? તો જુઓ આ રીતે સૌ પ્રથમ તો આ 6 ને 6 એટલે કે 60 ને 60 120 થાય. આગળ 120 ને 5 125 થાય, અને છેલ્લે 125 ને 4 125 ને 4 આ 129 થાય, 129 થાય. હવે આગળ આ માટે ધેરફોર તેથી હવે આગળ આ x બરાબર x equal આ 129 ના છેદમાં એટલે ભાગ્યા આ 3 થશે. ફરીથી એકવાર આ x બરાબર આ 129 ના છેદમાં આ 3 થશે, મતલબ કે ભાગ્યા 3 થશે. એટલે આગળ અહીંયા 3 6 12 થાય. સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ 3 6 12 થાય. આગળ લાસ્ટમાં 3 તારીખ 9 થાય. અર્થાત 129 ને 3 વડે ભાગવામાં આવે, 129 ને 3 વડે ભાગવામાં આવે, 129 ને 3 વડે ભાગવામાં આવે તો 43 વખતમાં ભાગ લાગે, 43 વારમાં ભાગ લાગે, એટલે કે 43 ટાઈમ્સમાં ભાગ લાગે. એટલે આગળ માટે ધેરફોર આ x બરાબર 43 થાય, x બરાબર 43 થાય. મતલબ કે માંગેલ સંખ્યા 43 છે એટલે કે રિક્વાયર્ડ નંબર
number is 43. Required number is 43. એટલે આ 43, આ 43, 43, 43, 43 તમારો right answer થશે. Right answer થશે એટલે તમારો ઓપ્શન સી right એટલે correct ઓપ્શન થશે. હવે આગળ સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે કોઈ એક સંખ્યા ને એટલે કે એની વન નંબર ને છ ગણી કરી એટલે કે છ વખત કરી એટલે કે સિક્સ ફોલ્ડ કરી તેને ત્રણ વડે ભાગતા એટલે કે થ્રી વડે ડિવાઈડ કરતા 400 મળે એટલે કે 400 મળે તો તે સંખ્યા કઈ અને વિકલ્પો આ રીતના છે 100 200 300 400 એટલે કે 100 100 200 300 400 હવે આગળ સૌપ્રથમ તો ધારો કે સપોઝ આ કોઈ એક સંખ્યા x છે. ફરીથી એકવાર સૌપ્રથમ તો ધારો કે સપોઝ આ કોઈ એક સંખ્યા x છે હવે આગળ આ x ના 6 ગણા કરવાના છે હવે આગળ આ x ના 6 ગણા કરવાના છે એટલે કે 6 વાર x કરવાના છે એટલે કે 100 વખત x કરવાના છે એટલે કે 6 ટાઈમ્સ x કરવાના છે હવે આગળ આ આખાને એટલે કે આ વહોળને એટલે કે આ 6 ગુણ્યા x ને આ 3 વડે ભાગ આપવાનો છે આ 6 ગુણ્યા x ને આ 3 વડે ભાગ આપવાનો છે એટલે કે 3 વડે ડિવાઈડ કરવાનો છે અને આગળ આમ કરવાથી આપણને આ 400 મળે છે મતલબ કે આ આખાનો જવાબ 400 મળે છે મતલબ કે આ આખાનું સાદું 400 થાય છે આ વહોલનું સિમ્પ્લિફિકેશન 400 થાય છે હવે આગળ આ સમીકરણ એટલે ધીસ ઇક્વેશન માંથી આપણે આ x નું મૂલ્ય શોધવાનું છે એટલે કે x ની જગ્યાએ શું આવે તેને ફાઇન્ડ કરવાનું છે તેને શોધવાનું છે એટલે સૌપ્રથમ તો અહીંયા 3 2 6 થશે આગળ આ 400 ને તમે 200 ગુણ્યા 2 એમ લ
લખી શકો. ફરીથી એકવાર તમે આ 400 ને 200 ગુણ્યા 2 એમ લખી શકો. મતલબ કે 200 2 400 થાય. 200 2 400 થાય. આગળ આ 2 1 2 થાય. 2 1 2 થાય. માટે ધેરફોર તેથી આ એક્સ બરાબર આ 200 1 200 થાય. માટે આ એક્સ બરાબર આ 200 1 200 થાય. મતલબ કે 200 અને 1 નો ગુણાકાર 200 જ થાય. 200 જ થાય. 200 જ થાય. મતલબ કે x બરાબર 200 થાય. x બરાબર 200 થાય. અર્થાત માંગેલ સંખ્યા આ 200 છે. માંગેલ સંખ્યા 200 છે. ધેટ ઇઝ રિક્વાયર્ડ નંબર ઇઝ 200 એટલે આ 200 તમારો સાચો જવાબ થશે. આ 200 તમારો સાચો જવાબ થશે. મતલબ કે આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ થર્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે નીચેનામાંથી કયું 5/5 એટલે કે 5/5 એટલે કે 5/5 એટલે કે 5/5 ના સમાન મૂલ્ય વાળું છે. સમાન મૂલ્ય વાળું છે એટલે કે ઇક્વલ વેલ્યુ વાળું છે. એટલે કે સેમ વેલ્યુ વાળું છે અને વિકલ્પો આ રીતના છે 1, 5, 10 અને 10/5 એટલે કે 10/5. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ આ 5/5 એટલે કે 5/5 બરાબર 1 થાય. 1 થાય. ફરીથી એકવાર સૌ પ્રથમ તો આ 5/5 એટલે કે 5/5 બરાબર 1 થાય. અર્થાત 5 1 5 થાય. 5 1 5 થાય. 5 1 5 થાય. હવે આગળ તમે ઓપ્શન જોશો તો જુઓ. સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ ઓપ્શન બી માં 5 આપેલા છે. ઓપ્શન બી માં આપણને આ 5 આપેલા છે. આ 5 આપેલા છે અને જે 1 ને બરાબર નથી. આ 5 1 ને બરાબર નથી. મતલબ કે આ 5 અને 5/5 બરાબર નથી. એટલે કે 5 અને 5/5 બરાબર નથી. તેથી આ 5 તમારો સાચો જવાબ થાય નહીં. હવે આગળ આપણે વિકલ્પ સી લઈએ. જુઓ, વિકલ્પ સી માં આ 10 આપેલા છે 10 આપેલા છે જે 1 ને બરાબર નથી. આ 10 1 ને બરાબર નથી. મતલબ કે 10 અને 5/5 બરાબર થાય નહીં. એટલે કે 10 અને 5/5 બરાબર થાય નહીં. તેથી આ 10 પણ તમારો
પ્રથમ અહીંયા પાંચ દુ દસ થાય, પાંચ દુ દસ થાય, પાંચ દુ દસ થાય, મતલબ કે દસ ના છેદમાં પાંચ બરાબર બે થાય, એટલે કે દસ ભાગ્યા પાંચ, દસ ભાગ્યા પાંચ બરાબર બે થાય, બરાબર બે થાય. હવે આગળ, હવે આગળ, આ બે, આ બે એકને બરાબર નથી, આ બે એકને બરાબર નથી, એટલે કે, એટલે કે આ બે પાંચના છેદમાં પાંચ ને બરાબર નથી, એટલે કે આ બે આ પાંચ ભાગ્યા પાંચ ને બરાબર નથી. તેથી આ દસના છેદમાં પાંચ પણ તમારો સાચો જવાબ થાય નહીં. એટલે લાસ્ટમાં આપણે આ વિકલ્પ એ લઈએ, એ લઈએ, એ લઈએ, જુઓ એમાં આ એક આપેલો છે, એક આપેલો છે જે આ એકને બરાબર છે, જે એકને બરાબર છે, એટલે કે એક બરાબર એક થાય, એક બરાબર એક થાય, એટલે કે એક બરાબર પાંચના છેદમાં પાંચ થાય, એટલે કે એક બરાબર પાંચ ભાગ્યા પાંચ થાય, એક બરાબર પાંચ ભાગ્યા પાંચ થાય. તેથી આ એક તમારો સાચો જવાબ થાય, આ એક તમારો સાચો જવાબ થાય, મતલબ કે આ વન તમારો રાઈટ એટલે કરેક્ટ આન્સર થશે. થેન્ક યુ.